દરેકે દરેક વ્યક્તિને સુખ જોઈએ છે દરેકે દરેક વ્યક્તિને શાંતિ જોઈએ છે અને જીવનના તમામ પ્રયત્ન એ સુખ અને શાંતિ માટે જ હોય છે પણ બહુ જ ઓછી વ્યક્તિઓ એ સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકે છે કારણ કે સુખ અને શાંતિ ખોવાયા છે અલગ જગ્યાએ શોધે છે અલગ જગ્યાએ એ સુખ અને શાંતિ ખોવાયા છે પરિવાર કુટુંબમાં અને એને શોધવાનો પ્રયત્ન કરે છે પદ પૈસો અને પ્રતિષ્ઠામાં સાચા અર્થમાં જ્યાં ખોવાયું છે ત્યાં જો શોધવાનો પ્રયાસ થાય તો સુખ અને શાંતિ મળે સમજી રાખજો આપણી આસપાસ ઘણી બધી એવી ઘટનાઓ જોવા મળશે કે જેમાં કરોડો કમાયા પછી પરિવારની કોઈ એક વ્યક્તિ એવું કામ કર્યું હશે કે પરિવારની બાકીની વ્યક્તિઓ ગામમાં નીચું મોઢું રાખીને ચાલતી હોય અને એની સરખામણીમાં વ્યક્તિ પાસે કદાચ પૈસા નહીં હોય પણ એ પરિવારની કોઈ વ્યક્તિ એવું કામ કર્યું હશે કે આખો પરિવાર ગામની બજારમાં છાતી કાઢીને ચાલી શકે પૈસા કમાઈએ જરૂરી છે પણ એની સાથે સાથે પરિવાર જળવાય એ સૌથી વધારે જરૂરી છે એ પરિવારને જાળવવા માટે આજે તમારું સ્નેહ મિલન છે તમે ભેગા થયા છો તમારી જે આમંત્રણ પત્રિકા હતી એ આમંત્રણ પત્રિકાનું ટાઇટલ બહુ સરસ હતું આજનો દિવસ એટલે અમે અને તમે એ બંને મિટાવીને આપણે ના નવા અસ્તિત્વને ઉભા કરવાનો દિવસ અમે અને તમે એ બંને જવું જોઈએ અને આપણે થવું જોઈએ એ આપણે કરવું હોય શરૂઆત પેલા પરિવારથી કરવી પડે પરિવારમાંથી પછી આગળ વધાય હમણાં માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે પેલા પરિવાર આવે પછી સમાજમાં જાય ને સમાજમાંથી રાષ્ટ્રમાં જાય રાષ્ટ્રને મજબૂત કરવા માટે પરિવારને મજબૂત કરવું પોતાના ઘરને મજબૂત કરવું એ વધારે જરૂરી છે અને એના માટે શું કરી શકાય બહુ મહત્ત્વના કેટલાક સિદ્ધાંતો કે જે પરિવારને મજબૂત કરવા માટે વર્તમાન સમયે બહુ જ જરૂરી છે એ મારે આપની સમક્ષ મૂકવા છે સૌથી પહેલામાં પહેલો સિદ્ધાંત એ છે એકબીજાને અનુકૂળ થવું એકબીજાને અનુકૂળ થવું પડે સાહેબ એમનેમ ના ચાલે પરિવારની અંદર બાકીના બધા સભ્યો મને અનુકૂળ થાય એવું ના હોય મારે બીજાને અનુકૂળ થવું પડે સંગીતનો કોઈ કાર્યક્રમ હોય અને એ સંગીતના કાર્યક્રમમાં આપણે જ્યારે જોવા માટે જઈએ માનનીય મંત્રીશ્રી એમને મને પણ ખ્યાલ છે કે આજે રાદડિયા પરિવારનું એમને સ્નેહ મિલન છે એટલે માનનીય મંત્રીશ્રીને આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપીએ મેં આપને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સંગીતનો કાર્યક્રમ હોય અને સંગીતના કાર્યક્રમમાં કાર્યક્રમ શરૂ થાય ને એ પેલા જોયા જેવું હોય કદાચ બહુ ઓછી વ્યક્તિ ધ્યાનથી જોતી હશે

એકબીજા સાથે મેળવતા શીખવું પડે અને જો એ થાય તો પરિવાર જળવાય એક બહુ સરસ મજાની વાત છે એકબીજાને જો સમજતા થઈએ આ બહુ મહત્વની વાત હું આપની સમક્ષ મૂકી રહ્યો છું એકબીજાને સમજતા થઈએ માત્ર હું જ સાચો છું એવું નહીં સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે માત્ર હું જ સાચો છું એવું નહીં પરિવારની અન્ય વ્યક્તિ પણ સાચી હોઈ શકે એ વાત સમજાય તો સામેવાળી વ્યક્તિ સાથેનો આપણો સંબંધ વધારે સુદ્રઢ બને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને એવું લાગે કે હું સાચો છું પણ પરિવારની બીજી વ્યક્તિ ખોટી છે આમાં કેટલીય વ્યક્તિઓને આ અનુભવ થયો હશે આ બાજુ જેટલા ભાઈઓ બેઠાને લગભગ મોટા ભાગનાને અનુભવ થયો હોય કે હું સાચો છું પત્ની ખોટી છે પેલી બાજુ જેટલી બહેનો બેઠી હોય એને અનુભવ એવો થયો હોય કે હું સાચી છું પતિ ખોટો છે માતા પિતાને એવું થાય કે અમે સાચા છીએ સંતાનો ખોટા છે અને સંતાનોને એવું થાય અમે સાચા છીએ ખોટા છે અમને સમજતા જ નથી દરેક વ્યક્તિને આ પ્રશ્ન હોય જ છે મને કોઈ સમજતું જ નથી બધાના આજ હોય તમ જુઓ તમારે જ્યોતિષી બનવું હોય ને જ્યોતિષી ખરેખર સાચા અર્થમાં કહું છું રૂપિયા કમાવા હોય જ્યોતિષી બનવું હોય તો બીજું કાંઈ કરવાની જરૂર નહીં કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જોવું હોય એટલે એ વ્યક્તિનો હાથ પકડવાનો હાથ પકડીને થોડીક વાર આમ તમને કોઈ સમજતું નથી તરત તમારે પગ પકડી લેશે બિલકુલ છો જ્યોતિષી મહારાજ હારું કોઈ સમજતું નથી ઘરવાળા સમજતા નથી કોઈ બધાને એવું લાગે છે કે મને કોઈ સમજતું નથી પણ વાસ્તવિકતા એ છે કે તમે સાચા હોય પણ સામેવાળી વ્યક્તિ પણ સાચી હોય એક સરસ વાત સાથે સમજાવો એક શિક્ષક હતા ગણિતના શિક્ષક અને વિદ્યાર્થીઓને એ ગણિત ભણાવે એક વખત સરવાળા શીખવાડવા માટે ક્લાસમાં ગયા સામે વિદ્યાર્થીઓ બેઠા હતા એમાં એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને વિદ્યાર્થીને ઊભો કરીને એવું કહ્યું બેટા બેટા હું તને સરવાળાનો એક સહેલો સવાલ પૂછું છું તો એનો જવાબ આપજે છોકરો કે આ સાહેબ પૂછો સાહેબે પૂછ્યું બેટા હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય છોકરો કહે ચાર સાહેબને એવું થયું કે આટલો સહેલો સવાલ છોકરો જવાબ નથી આપતો કદાચ એણે મારો પ્રશ્ન બરોબર સાંભળ્યો નહીં હોય હું ફરીથી પ્રશ્ન રિપીટ કરું એટલે એમણે એવું કહ્યું કે જો બેટા સાંભળ હું ફરીથી એક પ્રશ્ન તને જે પૂછ્યો ને કદાચ તે ધ્યાનથી સાંભળ્યું નહીં હોય એટલે હું રિપીટ કરું બેટા ફરી તને પૂછું હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય પેલો છોકરો કે ચાર એટલે આ ભાઈને એવું થયું કે આટલો સહેલો સવાલ આ જવાબ કેમ નથી આપતો મનમાં એને વિચાર આવ્યો કદાચ શક્ય છે કે આને સફરજન ભાવતું ન હોય એટલે કદાચ કોન્સન્ટ્રેટ ન કરી શકતો હોય ધ્યાન ન રાખી શકતો હોય સાહેબ એ પૂછ્યું બેટા તને કયું ફળ સૌથી વધારે ભાવે પેલો છોકરો કે સાહેબ આપણને કેરી બહુ ભાવે કેરી હોય ને તો મોજ પડે સાહેબ કે સાંભળ હું તને કેરી આપું ફરી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય છોકરો કે ત્રણ અને ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો વેરી ગુડ બેટા બિલકુલ સાચો જવાબ વાહ સાબાસ મને ખબર જ હોય મારો વિદ્યાર્થી કોઈ દી કાચો ન હોય બિલકુલ સાચો જવાબ છે બેટા પછી શિક્ષક હતા અને શિક્ષકનો એક સ્વભાવ હોય કે પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને ને મનવે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે એટલે એમને એવું થયું કે આને કેરીમાં સાચો જવાબ આપ્યો પણ હારું સફરજનમાં કેમ મેળ નહોતો ખાતો અને એવું ચાલે નહીં સફરજનનો જવાબ કેરી જેવો જ આવવો જોઈએ અને એને ખબર પડવી જ એટલે સાહેબે પેલા સફરજનને પાછું નાખું છોકરાને કે જો બેટા તે કેરીનો જેવી રીતે જવાબ આપ્યો ને બેટા એ જ રીતે જરા વિચારીને મને આ સફરજન વાળો જવાબ આપ હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે સફરજન થાય પેલો છોકરો કે ચાર સાહેબે બે હાથે પોતાના માથાના વાળ ખેંચાવો અને જાહેર માં લીધો એ કે ગધેડા ડોબા કઈ અક્કલ જેવું છે કે નહીં એલા આ કેરી ત્રણ થાય તો સફરજન ચાર કેવી રીતે થાય તે છોકરાએ દફતર હાથ નાખીને એક સફરજન બાર કાઢ કે મારા બાઈ એક ભાગ માં આપ્યું છે ત્રણ તમે દેતા તને એક મારા બાયે દીધું મારા બાયે દીધું ગણવું કે ન ગણવું કેટલા થાય કેટલા થાય ચાર થાય કેરી બાયે નહોતી આપી કેરી ત્રણ થઈ બધાને હસું આવ્યું પણ સમજી રાખજો પરિવારમાં મોટા ભાગના પ્રશ્ન અહીંથી જ ઊભા થાય છે કારણ કે આપણે માનીએ કે સફરજન ત્રણ એટલે આપણે અપેક્ષા પણ રાખીએ કે પરિવારની બધી જ વ્યક્તિ સફરજન ત્રણ એવો જવાબ બોલે અને જ્યારે પરિવારની કોઈ વ્યક્તિ સફરજન ચાર બોલે જે તમે માનેલા જવાબ કરતા જુદો હોય ત્યારે તમારો ગુસ્સો બહાર નીકળે એ વખતે સમજવું સફરજન ત્રણ એ તમારી વાત સાચી પણ સામે કોઈ સફરજન ચાર કે ને તો એ પણ સાચા હોય કારણ કે ચોથું એને દેખાતું હોય તમને દેખાતું ના હોય વડીલો સમજી રાખજો તમે બધા સાચા પણ સાથે સાથે યુવાન પણ સાચા હોય કારણ કે ચોથું સફરજન એને દેખાતું હોય તમને દેખાતું ના હોય વડીલ તરીકે સાચા પણ સાચા હોય અને યુવાન તરીકે તમારી બધી જ બાબતો સાચી પણ સાચા શકે વડીલો આપણને એવું કે બેટા બાર જા પણ રાત્રે દસ પેલા ઘરે આવી જવાનું બેટા તારે અને એ વખતે તરત બેટો એમ કે મારા લગ્ન થઈ ગયા પરિણાવી દીધો અને હજી દસ વાગે ઘરે આવી જવાનું તમારી વાત બિલકુલ સાચી તમને સ્વતંત્રતા મળવી જોઈએ પણ વડીલો જો સ્વતંત્રતા ન આપતા હોય તમારી સફરજન ત્રણ એ વાત સાચી પણ વડીલો જો સ્વતંત્રતા ન આપતા હોય તો એ સાચા હોય દેખાતું હોય હોય તમને ના ના અને એટલે પાડતા પરિવારમાં એક આ બાબત સમજીએ કેમ દીકરો કે દીકરી આજે વાતો માનતા નથી આપણી વાતો સ્વીકારતા કેમ નથી આ બાબત પર વિચાર કરવાની જરૂર છે કેમ આપણી વાતો માનતા નથી સ્વીકારતા નથી કોઈ મારે એક બહુ સરસ વાત તમને કરવી છે મને વાંચનનો બહુ શોખ છે મારી ઘરે મેં પચીસો બુકની લાઇબ્રેરી બનાવી છે અને ઓગણત્રીસ જેટલા પુસ્તક મેં પોતે લખ્યા છે એક બહુ સરસ મજાનું મને ગમેલું પુસ્તક એ પુસ્તકનું નામ છે ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ સ્ટીફન કોવી નામના એક લેખકે લખેલું આ પુસ્તક વિશ્વમાં સૌથી વધારે વંચાયેલું પુસ્તક છે વિશ્વની ટોચની પાંચસો કંપનીઓ એના ટોપ મેનેજમેન્ટને આ પુસ્તકની તાલીમ આપે છે એટલું અગત્યનું પુસ્તક અને એ પુસ્તકનો સાર એનો અર્ક એ મારે તમને કહેવો છે એ પુસ્તકની અંદર પુસ્તકના લેખકે ઇમોશનલ બેંક એકાઉન્ટ એટલે કે લાગણીનું બેંક ખાતું એની વાત કરી છે એમાં એવું કહ્યું છે કે તમારા સંપર્કમાં જેટલી વ્યક્તિ આવે એ બધી જ વ્યક્તિના હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું ખુલે જરા સમજો બહુ જ અઘરી વાત અત્યંત સરળતાથી મારે તમારી સામે મૂકવી છે સ્ટીફન કોવી એવું કહે છે કે જેટલી વ્યક્તિના સંપર્કમાં આપણે આવીએ છીએ એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું ખુલેલું હોય હું મારા માતા પિતાના સંપર્કમાં આવું એટલે મારા માતા પિતાના હૃદયમાં મારા નામનું ખાતું હોય હું મારા દીકરા દીકરીના સંપર્કમાં આવું એટલે એમના હૃદયમાં મારા નામનું ખાતું હોય હું મારી પત્નીના સંપર્કમાં આવું એટલે એમના હૃદયમાં મારા નામનું ખાતું હોય હું મારા પાડોશીના સંપર્કમાં આવું એટલે એમના હૃદયમાં મારા નામનું ખાતું હોય હું મારા ઉચ્ચ અધિકારીના સંપર્કમાં આવું એટલે એમના હૃદયમાં મારા નામનું ખાતું હોય જેટલી વ્યક્તિના સંપર્કમાં આવું તમામ તમામ વ્યક્તિના હૃદયમાં મારા નામનું એક ખાતું હોય લાગણીનું ખાતું અને જેવી રીતે બેંક ખાતામાં પૈસા મુકાય અને પૈસા ઉપડે એવી જ રીતે વ્યક્તિઓના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં પણ પૈસા મુકાય અને પૈસા ઉપડે એ પૈસા અલગ પ્રકારના છે વ્યક્તિઓના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં બેલેન્સ વધઘટ એ વ્યક્તિ સાથે આપણે કેવું વર્તન કરીએ છીએ કેવી વાતો કરીએ છીએ એને આધારે થાય હવે સાંભળજો મારે તમને જે કેવું છે તે મને પ્રશ્નનો જવાબ આપજો બધા ભાઈઓ બહેનો સેજ ઊંચા અવાજે હા કે નામા પ્રશ્ન સેલો છે તમે બધા જવાબ આપી શકો એવો છે અને તમારા બધા એ સમૂહમાં હા કે ના એમ કઈ અને મને જવાબ આપવાનો છે હવે પ્રશ્ન સાંભળો એક બેંકમાં તમારું ખાતું છે અહીંયા સખિયા સાહેબ આરડીસી બેંકના જનરલ મેનેજર છે એક બેંકમાં તમારું ખાતું છે અને એ ખાતાની અંદર 1 લાખ રૂપિયાની બચત છે 1 લાખ રૂપિયા એ ખાતામાં પડ્યા છે તમને 10000 રૂપિયાની જરૂર છે તમે એક ચેક લખો છો

એક લાખ રૂપિયાનું બેલેન્સ છે તમને પૈસાની જરૂર છે તમે દોઢ લાખ રૂપિયા નો ચેક લખો અને દોઢ લાખ રૂપિયાનો ચેક લખી અને બેંકમાં નાખો એક લાખ રૂપિયાનું બેલેન્સ દોઢ લાખ રૂપિયા નો ચેક બેંક તમને દોઢ લાખ રૂપિયા આપે હા કે ના સમજો છો બધા દસ હજાર આપ્યા દોઢ લાખમાં કેમ ના પાડી તો કે દસ હજાર આપ્યા ને ત્યારે જેટલું બેલેન્સ હતું એના કરતા ઓછા ઉપાડ્યા એટલે ઉપ પણ બેલેન્સ હોય એના કરતાં વધારે ઉપાડો ને તો કોઈ દી ઉપડે નહીં એમ યાદ રાખજો કે તમારો યુવાન દીકરો કે દીકરી તમારી વાત માનવાનો ઇનકાર કરે ને આનો સ્પષ્ટ મતલબ એ થયો કે તમારો ચેક પાછો આવ્યો અને ચેક પાછો કેમ આવ્યો તો કે દીકરાના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં જેટલી બેલેન્સ હતી ને એના કરતા મોટો ચેક લખો પેલા બેલેન્સ તો પેદા કરો પછી ચેક લખો પેલા દીકરા કે દીકરીની વાતો તો માનો પછી એ તમારી વાતો માને દીકરા અને દીકરીને સમજવા પડે વર્તમાન સમયમાં સમય બદલાયો છે તમે જોજો જરા કોઈ પણ કામ કરવું હોય તાલીમ લેવી પડે તમારે ડોક્ટર બનવું હોય પાંચ વર્ષ તાલીમ લેવી પડે પછી ડોક્ટર બનાય પછી હાથમાં ઇન્જેક્શન પકડાય કાતર પકડાય કોઈના પેટ ઉપર છરી મુકાય પાંચ વર્ષ તાલીમ લેવી પડે તમારે એન્જિનિયર બનવું હોય ચાર વર્ષ તાલીમ લેવી પડે પછી નકશા દોરાય શિક્ષક બનવું હોય બે વર્ષ તાલીમ લેવી પડે અરે ખેડૂતના દીકરા છીએ ખેતરમાં સીધા સાહ નાખવા હોય ને તો એ પેલા તાલીમ લેવી પડે એમને ના થાય કોઈ પણ કામ કરતા પેલા એની તાલીમ લેવી પડે એ કામ શીખવું પડે પછી એ કામ થાય આ દુનિયામાં સૌથી અગત્યમાં અગત્યનું અને સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય સૌથી અગત્યનું અને સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ કામ છે મા બાપ તરીકેનું કામ અને મા બાપ બનવા માટેની કોઈ કોઈ તાલીમ 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 છે જ જ જ બોલો મા બાપ બનવાની માટે એમને માત્ર બાળકનો જન્મ થયો અને મા બાપ બની ગયા મનોવૈજ્ઞાનિક રીતે એક પિતા તરીકે મારી જવાબદારી શું એક માતા તરીકે મારી જવાબદારી શું એનો વિચાર જ નથી કરતા અને એટલે આપણે સંતાનોને સાચવી નથી શકતા મારે એક એવું છે કે સંતાનોને સમજવા માટેનો પ્રયત્ન કરજો અને એને સમજવા હોય તો તમારી જાતને એની જગ્યાએ મૂકીને વિચારજો મેં કહ્યું ને કે માત્ર ને માત્ર આપણે આપણા દ્રષ્ટિકોણથી વિચારીએ તો આપણે સાચા લાગીએ અંગ્રેજીમાં છ લખ્યા હોય ને હું આ તરફ ઊભો હોય જોઈ અને કોઈને કહું કે કોઈકે છ લખ્યા છે અંગ્રેજીમાં અને કોઈ વ્યક્તિ સામે ઊભી હોય એ એને જોવે તો જોઈને એવું કે આ છ નથી આ તો કોઈકે નવ લખ્યા છે આ બાજુ વ્યક્તિ કે છ સામેવાળી વ્યક્તિ કે નવ બંને ઊંચા અવાજે બોલવા માંડે બંને ઝઘડવા માંડે બંને એકબીજાના કાઠલા પકડવા તરફ આવી જાય અને તમે ત્યાંથી પસાર થાઓ આ બે માંથી સાચું કોણ અંગ્રેજીમાં છ લેખા છે એક બાજુ ઉભેલી વ્યક્તિ એને છ કહે છે અને બીજી બાજુ ઉભેલી વ્યક્તિ એને નવ કહે છે બે માંથી સાચું કોણ કહેવાય તમે કોચલો ચલો બે માંથી સાચું કોણ બે અને બેયને ને તમારે ઝઘડતા બંધ કરી દેવા હોય બે સાચા સાબિત કરી દેવા હોય બંને એકબીજાની વાત સ્વીકારી લે એકબીજાની વાત માની લે એવું કઈ તમારે કરવું હોય તમે એવું શું કરો કે બંને વ્યક્તિ એકબીજાની વાત માની લે સ્વીકારી લે અને ઝઘડતા બંધ થઈ જાય એવું શું કરાય તો કે બે ના સ્થાન બદલાય ઓલા ને કહેવાય જરાક આ બાજુ આવતો જરાક પેલી બાજુ જાતો જીવનમાં સ્થાન બદલતા શીખો મા બાપ તો રોજ હોય ક્યારેક તમારી જાતને સંતાનની જગ્યાએ મૂકો ને તો બિચારાની વેદના સમજાય અને સંતાનો રોજ હોય ક્યારેક આપણી જાતને મા બાપની જગ્યાએ મૂકીએ ને તો એ વડીલોની વેદના સમજાય પતિ રોજ હોય ક્યારેક તમારી જાતને પત્નીની જગ્યાએ મૂકો તો એ બિચારીની વેદના સમજાય અને પત્ની રોજ હોય ક્યારેક જાતને પતિની જગ્યાએ મૂકો તો એની વેદના સમજાય એકબીજાને સમજો એકબીજાને અનુકૂળ થાવ અને તો પરિવાર જળવાય આ પહેલો સિદ્ધાંત બીજો સિદ્ધાંત પરિવાર જાળવવા માટેનો એ છે સહન કરતા શીખો થોડુક સહન કરો ટોલરન્સ પાવર સહન શક્તિ સાવ જતી રહી સાવ આપણા વડીલોએ કેટલું સહન કર્યું છે પણ આપણામાંથી સહન શક્તિ સાવ અદ્રશ્ય થઈ ગઈ છે સાહેબ એક દુખની વાત કહું સમાજના વખાણ તો બહુ કરે પણ સ્નેહ મિલન હોય ત્યારે કેટલી કડવી વાતો પરિવારની સમક્ષ મૂકવી પડે તમને ખબર છે આજે છૂટાછેડાનું સૌથી વધારેમાં વધારે પ્રમાણ જો કોઈ સમાજમાં હોય તો એ લેવા પટેલ સમાજ છે સૌથી વધારેમાં વધારે છૂટાછેડા આ સમાજમાં થાય છે જરા વિચારજો આ બાબતમાં કેમ સહન શક્તિ નથી સહન શક્તિનો અભાવ જ્યારે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિને દિવસે ખોડલધામ ખાતે બધા વડીલો ભેગા થયા હતા ખોડલધામ સમાધાન પંચ ચાલે છે એ સમાધાન પંચના આગેવાનો જોડે બેસીને મે પૂછ્યું કે આપણે સમાધાન પંચમાં કયા પ્રકારના કેસ આવે છે તો મને એવું કહ્યું હતું કે જુદા જુદા પ્રકારના કેસ આવે છે જમીનના ઝઘડાના કેસ હોય આ છૂટાછેડાના કેસ હોય મેં એવું કહ્યું કે સૌથી વધારે કયા આવે તો મને એવું કહ્યું કે લગભગ એસી કેસ એ છૂટાછેડાને લગતા આવે છે એસી કેસ સાહેબ એસી ટકા કેસ છૂટાછેડાને લગતા આવે એટલું નહીં લગ્ન થાય અને એક વર્ષમાં મોટા ભાગના છૂટાછેડા થાય છે એક વર્ષમાં કેમ સહન શક્તિ જ નથી સહન જ નથી કરવું કઈ ત્યાં જાય થોડુંક વાતાવરણ અલગ પ્રકારનું હોય અને ફાવે નહીં એટલે તરત પાછા આવવાની વાત સમજી રાખજો અને ખાસ કરીને મારી યુવાન બહેનો ખાસ સમજો તમે નવા ચશ્મા લો તો નવા ચશ્મા તરત અનુકૂળ નો આવે નવા ચશ્મા પહેરો ને બે ચાર દિવસ તકલીફ પડે તરત નો ફાવે નવા ચપ્પલ લો તરત ના ફાવે ઘણાને ને નવા ચપ્પલ હોય પંદર હજાર ના ચપ્પલ હોય અને તોય દંડ પડે શરૂઆતમાં ના ફાવે નવા ચપ્પલ ના ફાવે નવા ચશ્મા ના ફાવે પણ જો થોડોક સમય પહેરી રાખો તો અનુકૂળ આવી જાય એ જ રીતે નવું ઘર શરૂઆતમાં ના ફાવે એ સ્વાભાવિક છે પણ જો થોડોક સમય સુધી એ નવા ઘરમાં રહેવાનો પ્રયત્ન કરે તો ફાવી જાય થોડુંક સહન કરીએ થોડુંક જાળવીએ થોડુંક ટકીએ બહુ કડવી વાતો છે મેં તમને કહ્યું વડીલો કેટલું આગળનું જોઈ શકતા હશે અને એટલે જ આપણા વડવાઓએ એ પ્રકારની પરંપરા ઊભી કરી હતી કે દીકરીને પરણાવ્યા પછી અમુક સમય સુધી દીકરીના માતા પિતા દીકરીના ઘરનું પાણી પણ ના પીવે આ પરંપરા પાછળ બહુ મહત્વનું લોજિક હતું સાહેબ દીકરીના ઘરનું પાણી પણ ના પીવે એનો મતલબ એમ કે દીકરીને પરણાવ્યા પછી દીકરીના માતા પિતા દીકરીની દીકરીની ઘરે ઘરે પણ નહીં આજીવન મનાઈ જ્યાં સુધી સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં માતા પિતા એના ઘરનું પાણી ના પી શકે કેટલી સરસ પરંપરા આપણા વડવાઓ આ ગોઠવીતી કેમ તો કે જો દીકરીની ઘરે રોકાવાતું હોય દીકરીની ઘરે જમાતું હોય માં કે બાપ ત્યાં જાય એમની ઘરે રોકાય પેલી દીકરી નવા ઘરની અંદર આવી હોય નવા ઘરમાં કેટલાક પ્રશ્નો તો હોય જ એ સ્વાભાવિક છે અને દીકરી મા પાસે દિલ ખોલીને બધી વાતો કરે પિતા પાસે દિલ ખોલીને વાતો કરે પિતા કે માથી સહન ના થાય અને શક્ય છે કે દીકરીનું એ ઘર તૂટે એવું ના થાય એટલે વડીલોએ આ પરંપરા કરી હતી કે પરણાવ્યા પછી અમુક સમય સુધી એ દીકરી સાથેનો સંપર્ક છોડી દેવો આમાં કદાચ તમારો વાંક નથી કારણ કે તમે આમ પ્રવચનમાં એવા રસ્તરબોળ થઈ ગયા છો ને એટલે કોણ ક્યાં જતું રહે છે એ ખબર પડતી નથી હું જે વાત તો તે એક વખત દીકરી સેટ થઈ જાય ને પછી એને કોઈ પ્રશ્ન નહીં થાય અને એને સેટ કરવી હોય તો થોડોક સમય સુધી એને ડિસ્ટર્બ ના કરાય સાહેબ અત્યારે જેટલા લગ્નજીવન તૂટે છે ને જેટલા લગ્નજીવન તૂટે છે એના માટે સૌથી વધારે જવાબદાર કોણ ખબર આ સર્વે કર્યા પછી કહું છું હું વાત કરતા પહેલા આપની માફી પણ માંગી લઉં જો તમારા હૃદયને ચોટ પહોંચતી હોય તો પણ વાસ્તવિકતા છે એટલે હું કહીશ સર્વે કર્યા પછી હું કહીશ કે લગ્ન સંબંધો તૂટે છે એનામાં તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે સૌથી વધારે જવાબદાર એ દીકરીની માં હોય છે સૌથી વધારે જવાબદાર દીકરીની માં લગ્ન પછી જે ઘરમાં મોબાઈલ ઉપર લાંબી લાંબી વાતો થતી હોય ને મા અને દીકરી વચ્ચે સમજજો ત્યાં સંબંધ તૂટવાની શક્યતાઓ વધે તારી દેરાણી શું કરે છે એને જે કરવું હોય એ કરે દેરાણી ને જેઠાણી પરણાવી દીધી હવે બિચારી સેટ થવા દો ત્યાં મા તરીકે દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે વાત પણ કરીએ પણ વાતની મર્યાદા હોય દીકરી સહન કરતા શીખે એ પ્રકારની વાત કેમ ના થાય અને જો એવી વાત થાય તો સરસ રીતે આપણો પરિવાર ચાલશે આપણો પરિવાર ટકશે હું કહું કે આપણા પરિવારમાં આવું નહીં હોય તો પણ આ બાબતમાં જાગૃત રહીએ અને અત્યારથી આપણી દીકરીઓને એ રીતે તૈયાર કરીએ કે દીકરીઓ નવા ઘરની અંદર સેટ થતી થાય અને ત્યારે જ શક્ય બને મેં તમને કહ્યું એમ થોડુંક સહન કરે બસ થોડુંક સહન કરો હું એવું નથી કે તો દીકરી જ સહન કરે